નમસ્કાર આજે છે દસ નવેમ્બર બે હજાર અઢાર પ્રજ્ઞા ચક્ષુઓ માટે પ્રેરણા મૂર્તિ શ્રેણીમાં હું નીતિશ કુમાર સુખરિયા આપ સર્વનું સ્વાગત કરું છું અભિવાદન કરું છું સર્વ તો મિત્રો આપ સર્વ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના વિક્રમ સંવંત બે હજાર પંચોતેર નું આ વર્ષ આપ સર્વના માટે લાભદાયી અને શુભદાયી નીવડે પ્રજ્ઞાચક્ષુઓ માટે પ્રેરણા મૂર્તિ આ શ્રેણી અંતર્ગત આજ દિન સુધી મિત્રો આપણે જે કોઈ વ્યક્તિને મળ્યા છીએ એમનામાંથી આપણને ચોક્કસ પ્રેરણા પ્રાપ્ત થઈ જ છે આજે એવા જ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતા પ્રજ્ઞાચક્ષુ મિત્ર શ્રી સંદીપભાઈ જૈન આપણી સાથે આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને આજે એમનો જન્મદિવસ છે તો સર્વપ્રથમ તો આપણે સૌ એમને જન્મદિવસની શુભકામના પાઠવીએ મિત્રો

અટલ બિહારી વાજપેયી આવ્યા ત્યાર પછી ટેલિફોનમાં ખુબજ ક્રાંતિ આવી અને પેલા તો બસો ની અંતરે લોકલ ફોન થયા ત્યારે મને એવું લાગતું હતું કે ખરેખર સારું થયું કે આપણું ગુજરાત વધારે સરસ રીતે ચાલશે કારણ કે લોકો વધશે ટર્ન ઓવર વધશે અમારી વેપારી ભાષામાં વાત કરીએ તો જેમ માલ સસ્તો એમ ટર્ન ઓવર વધે પરંતુ મોબાઈલે એવી ક્રાંતિ કરી બે હજાર સાત માં એટલે આ એસટીડી પીસીઓ ચલાવવાનો વિચાર તમને કેમ આવ્યો તમે તો પોતે ગ્રેજ્યુએટ છો તો કોઈ સારી સરકારી નોકરી અથવા તો ગમે તે કોઈ પ્રકારની એવી નોકરી કરવી અથવા તો એમાં એ ક્ષેત્રમાં જવાનો વિચાર આપને ના આવ્યો એમાં એવું હતું સાહેબ કે મને એવું લાગ્યું કે ચલો આપણને ઝડપથી પૈસા મળે એવી એક વ્યવસ્થા ઉભી થઈ છે અને સરકાર આપણને આપે છે જયારે શંકરસિંહ વાઘેલા આઈ થિંક મુખ્યમંત્રી હતા ત્યારે એમણે લગભગ આખા ગુજરાતમાં જેટલા પણ અંધ ભાઈ બહેનો હોય એને એસટીડી પીસીઓ ફાળવેલા અને ત્યારે એસટીડી નો જમાનો હતો સાહેબ કે આજે તમે મુંબઈ કે અમદાવાદ ફોન કરો એટલે એક મિનિટના ત્રેવીસ રૂપિયા થતા હતા ચાર સેકન્ડ નો પલ્સ હતો એટલે મને એવું વિચાર આવે કે આપણને પૈસા વધારે જો જલ્દી આપણને મળે છે તો પછી આપડે તક લઈ લેવી જોઈએ કારણ કે જયારે નોકરીનો પણ બહુ મોટો પ્રશ્ન હતો કેટલાક ને મળતી નતી મળતી અને ખોટો પછી મને એવું લાગ્યું કે કદાચ ટાઈમપાસ થાય એના કરતા આપણે આ સ્વીકારી લેવું જરૂરી છે જો હાથમાં આવ્યું છે એસટીડી આપણે આ સ્વીકારી લેવું જોઈએ જી જી આ એસટીડી દરમિયાન તો તમારું ગુજરાન બહુ સારી રીતે ચાલતું હશે એવું તમારી વાત ઉપરથી પ્રતીત થાય છે અમને પણ એના એના પર ફ્લેટ પણ લીધો છે આ દરમિયાન નાઇન્ટી નાઇનમાં એ પણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે તમારો ખાસ કોઈ હેતુ હતો અથવા તો કોઈ શા માટે તમે આ પ્રકારનું કોઈ પાત્ર પસંદ કર્યું એટલે મને એવું લાગ્યું કે કદાચ આપણે આપણી લાઈફ કોઈ પ્રજ્ઞા સાથે વિતાવીએ તો લાગ્યું કે આપણે ભાઈ સમકક્ષ રહીએ તો આપણું જીવન બહુ સરસ રીતે ચાલશે એવી મારી વિચારધારા હતી અને ચાલે છે મને હમણાં બે છોકરાઓ પણ છે એક બારમા માં ભણે છે અને એક પાંચમા માં ભણે છે બરાબર એ બાળકો તો બિલકુલ સામાન્ય છે ને હા જી બિલકુલ સામાન્ય છે જી 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 અચ્છા હવે સંદીપભાઈ આપણે બે હજાર સાત પછીના તમારા સમયની વાત કરીએ તો એસટીડી પીસીઓ જયારે બંધ થયું અથવા તો એ બંધ કરવું પડ્યું તમારે તો એ સમયે તમારી મનોદશા કેવી હતી નહીં સાહેબ હું તમારી મનોદશાથી એકદમ મક્કમ હતો કારણ કે મને પેલા કે મને પેલા થોડું થોડું દેખાતું પણ હતું એટલે થોડી લાઈટ હતી મારી આંખોમાં પણ બે હજાર સાત માં મને એસટીડી પીસીઓ તો બંધ કરવાની ફરજ પડી પણ મને દેખાતું પણ પૂરેપૂરું બંધ થઈ ગયું એટલે બે વસ્તુ મારી ભેગી થઈ પછી મને વિચાર આવ્યો કે હવે શું કરવું પછી એક દિવસ મે વિચાર કર્યો અને નડિયાદથી હું પાંચ કિલો પાપડ લાવેલો સાહેબ અને પાંચ કિલો પાપડથી મે આ પાપડ વેચવાની શરૂઆત કરી હું હિંમત તો હારેલો અને વરાછામાં ઉભો રહેતો અને પેલે દિવસે તો સાહેબ મારે પ્રોબ્લેમ એવડો મોટો થયો કે ભોણી જ ના થઈ અને પછી એમ થયું કે હવે તો કાલે તો મેં કીધું આવતીકાલે તો ઉભો રહી જઈશ ભાઈ શું થશે એમ તો બીજા દિવસે બધા જ પાપડ વેચાઈ ગયા એટલે મને પછી એકદમ આત્મવિશ્વાસ આવી ગયો કે ભાઈ હવે વાંધો નથી કયામાં એમ હમ અને એ રીતે કરતા કરતા પાંચ કિલો દસ કિલો પછી હું પાપડ વેચ આપવા માટે એક મુંબઈના વેપારી છે એ મારી પાસે પાપડ લેતા પાપડ પવાનો કેવડો એ ત્યાં મહારાષ્ટ્રમાં બનાવે એટલે આપડા પાપડ એ લોકો લેતા મને કે તમારે આપી જવાનું પચીસ પચીસ ત્રીસ ત્રીસ કિલો પાપડ લઈને કર્ણાવતી એક્સપ્રેસમાં જતો અને પાછો કર્ણાવતીમાં જ રિટર્ન થતો એ રીતે મેં મારી શરૂઆત કરી લેતા હાજી જી ટ્રેનમાં પણ વ્યવસાય કરેલો અને પહેલે જ દિવસે મારો સેવન હન્ડ્રેડ રૂપીઝ નો ધંધો થયેલો પહેલે જ દિવસે એટલે મને બહુ આત્મવિશ્વાસ આવી ગયો કે ટ્રેનમાં જ ધંધો કરવો જોઈએ આપણે બીજી ક્યાંય ન ફરવું જોઈએ પરંતુ

મને એક બે ટીસીઓ સાથ પણ આપેલો છે ના ના ભાઈ એવું નથી કરતા આ ભાઈ વ્યવસ્થિત રીતે ધંધો કરે છે વેચે છે ત્યાર પછી મને એવું થયું કે આપણે કોઈકના કોઈક આવું કરતું હોય ને આપણને બી આ રીતે જ ગણવામાં આવે એના કરતા પછી આમાં વ્યવસાય ન કરવો જોઈએ એટલે પછી મેં ત્યાંથી છોડી દીધું બરાબર બાકી આપણે વીઆઈપી માણસો સામે આપણી ઇજ્જતનો કચરો થાય એના કરતા આપણે નીકળી જવું સારું એમ સમજી જી જી એટલે જે એક વ્યક્તિત્વ ને ખાસ કરીને સાચવવાની બાબત છે શ્રોતા મિત્રો તો કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય એમનું મોરલ સંદીપભાઈ તૂટવા નથી દીધું અચ્છા સંદીપભાઈ આ બધો સંઘર્ષ તમે કરતા હતા તો આ દરમિયાન તમને અનેક લોકો એવા પણ મળ્યા હશે કે જેમને કદાચ તમને એવી સલાહ આપી હશે કે ભાઈ આ બધું મૂકો તમે અને ક્યાંક તમે બેસી જાવ અથવા તો કોઈક સંસ્થાની અંદર તમે જતા રહો તો તમને ત્યાંથી ખાવા પીવાનું મળી જશે વગેરે હમણાં તો એને વીસ વર્ષ થઈ ગયા છે વીસ વર્ષ જૂના એક મિત્ર છે ગોયાણી સાહેબ છે મોટા બિલ્ડર છે મને એટલે એસટીડી ચલાવતો ત્યાં સુધી એમને કઈ વાંધો નતો પણ હું આવું વેચતો તો એમને નહોતું ગમતું મને કે હવે સંદીપ તું એક મારી એક વાત માન છે કે શું સાહેબ એ કે તું ઘરે બેસ બધી જ સગવડો તને ઘરે મળી જશે તું કે તને મળશે મેં કીધું 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 કે મારા ભાઈ પણ 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 એટલે એની સારી છે 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 એ એ એ મને તું માનતો તો તો તમારું માનું મારી આ જે જે કમાવાની વૃત્તિ ચાલુ શ્રોતા મિત્રો કેટલી મોટી વાત છે ખરેખર કે આજે એક તરફ આપણે એવા લોકોને પણ જોઈએ છીએ કે જે પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે ખોટા ખોટા રસ્તાઓ પસંદ કરે છે અન્ય વ્યક્તિઓને હેરાન પરેશાન કરવા અથવા તો ક્યાંક તો આપણે ન થઈ શકે જાહેરમાં એવી બાબત પણ લોકો પસંદ કરતા હોઈએ છે પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે જયારે એક તરફ આ સંદીપભાઈ જેવા વ્યક્તિઓ પણ છે કે જેઓને કુદરતે કંઈક તકલીફ આપી છે પણ ક્યારે પણ એમને એ તકલીફ સામુ જોયું નથી હંમેશા પોતાની જે મુશ્કેલીઓ છે એને નજરઅંદાજ કરીને જ પોતે પસંદ કરી અને એક ગૌરવપૂર્ણ ગૌરવશાળી જીવન પોતે આ પસંદ કરે છે તો આ પ્રેરણાદાયી નહીં તો બીજું શું કહી શકીએ આપણે એમને સંદીપભાઈ તમારો જે પરિવાર જે છે એ પરિવારમાં તમે કહ્યું એમ બે બાળકો છે હાલ તમે એક મોટો દીકરો તમારો બારમા માં છે નાનો દીકરો ધોરણ પાંચ માં ભણે છે તો આ પરિસ્થિતિ જયારે તમારી હોય તો એમાં બાળકોને તમે ક્યારે એવું આમ પ્રતિત થાય છે કે તમે આવો સંઘર્ષ કરીને પૈસા લાવો છો જેથી કરીને એમના કોઈ શોખ કે એ બધું પૂરું ના થાય શોખ શોખમાં તો એવું એને એ લોકો જે કે તો હું લાવી આપું છું એ લોકોને શ્રીખણ લાવતા હોય ને આપણે ના લાવીએ તો કદાચ છોકરાઓને એવું થાય અને એના પહેલા જ આપણે લાવીને આપી દઈએ આ આ લાવ્યા છે છે જે 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 પણ હોય એ મને મળ્યું તમે શિક્ષણ ખાસ કરીને બાબતે તમે શું કેટલી એમની વ્યવસ્થા જાળવું છો હવે શિક્ષણમાં સાહેબ જે સાચું તમને કઉ તો મારો નાનો છોકરો છે પાંચમા ધોરણ ભણે છે એની તો ઓલરેડી આ વસ્તુ જોઈને જી જી ઝડપિયા સ્કૂલ છે એમના ટ્રસ્ટીઓ એ ફી માફ કરી દીધી છે એની અને મોટાની ફી તો નોર્મલ ત્રણ હજાર છે એટલે હું તો ભરું છું એટલું બરાબર ઉત્તમ બાબત કહી શકાય ખરેખર એટલે હજુ પણ જે ગોયાણી સાહેબ નું તમે દ્રષ્ટાંત આપ્યું અમને સૌને એ પરથી તમને ચોક્કસ લાગે છે કે સમાજમાં હજુ આવા વ્યક્તિઓ છે ત્યાં સુધી નહીં વાંધો આવે કોઈ પણ મને એવું લાગે છે કે જે પ્રજ્ઞાચક્ષુ હોય અથવા તો અન્ય કોઈ મુશ્કેલી નો સામનો કરતા હોય એવા વ્યક્તિઓને સહાય ચોક્કસ મળી જ રહેતી હોય છે તો સંદીપભાઈ આ ઉપરાંત પણ કોઈ એવા પ્રસંગો તમે કહેશો જીવનમાં કે જેમાં ખરેખર તમને ક્યારેક એવી લાગણી થઈ હોય કે આ બધું ચલો છોડી દઈએ મૂકી દઈએ નહીં એવું લાગણી નથી થઈ મને વિચાર એવો આવ્યો નથી એક વખત એવી ઘટના ઘટી કે હું વલસાડ સ્ટેશનથી પાપડ લઈને આવતો હતો અને મારી પાસે કમસે કમ પચીસેક કિલો પાપડ હતા અને એ પાપડ લઈને મને થોડો અંદાજ ના મને અને હું પ્લેટફોર્મ ની નું સિગ્નલ પણ થઈ ગયેલું હતું પાંચ ત્યારે ટકોરા પડતા એટલે પાંચ ટકોરા પણ જેવો હું પડ્યો ને એવા પાંચ ટકોરા પણ પડ્યા તરત જ અધિકારીઓ આવ્યા અને પછી મને લીધો અને ઉપર એટલે એ લોકો ચડાવી દીધો મને ઉપર વ્યવસ્થિત રીતે એવો વિચાર નથી આવ્યો કે હું મૂકી દઉં આ વસ્તુ ભલે દુ કઈ વાંધો નહીં એટલે ત્યારે કદાચ એવું થયું હોત તો હું આજે આ ઇન્ટરવ્યુમાં હાજર ન હોત તમારી સામે અરે ઈશ્વર તમારું આયુષ્ય અનેક ગણું વધારે એવી અમારા સૌની શુભકામના છે શુભેચ્છા છે આવા વ્યક્તિઓની જ સમાજ ખરેખર જરૂર હોય છે બોલાવી બોલાવી અને તમારી સાથે મુલાકાત કરાવતા હોય છે અને લોકો કહેતા હોય છે ખાસ કરીને જે યુવાન વ્યક્તિઓ કે જે ભૂજ અપડાઉન કરતા હોય છે અમુક કેતા હોય છે કે ભાઈ તું રીતના કરતા હોય તું માંગતા એ રે કે ભાઈ અચ્છી તરીકે બિઝનેસ ચલાતા હોય ઘર ચલાતા હોય કે આપણસી લાઈફ જીના દિવસે એમના માટે તમે શું કહેશો પછી શ્રોતા મિત્રો ને એમ જ કહીશ કે તમે કમસે કમ ભીખ ના માંગો તદ ઉપરાંત તમે કોઈને એવું નાખો કે મને તમે સહાય કરો કે ભાઈ મને અનાજ ભરી આપો કે મને આમ કરી આપો કારણ કે આજે આપણે એવું ને કહેવાય આપણા છોકરા પણ એ રીતે થશે કે ચાલો હું પણ માંગીને મારું ગુજરાન ચલાવું આપણા ઉપરથી આપડા છોકરાઓ શીખશે એટલે આ વસ્તુ જો ધ્યાન ધ્યાનમાં રાખવામાં આવે અને કોઈ પાસે સહાય ન લેવામાં આવે તો વધારે સારું અને પછી જરૂર પડે તો લેવીએ પડે આપણે એવું નથી કેતા કે ના લેવી પડે દાખલા તરીકે હું ફી લઈ ફિર બરાબર છે તમે લઈ શકો પણ તમે પછી હા ઘર ચલાવવાની વાત કરો કે તમે કે મને દૂધ લાવી આપો કે ચા મને વ્યવસ્થા કરી કરી આપો એ ખોટું છે તમે શકો બહુ જ સાચી વાત છે આવું દરેક વ્યક્તિઓ એટલે ખાસ કરીને જે આ દિશામાં જઈ રહ્યા હોય આ રસ્તો જેમને પસંદ કર્યો હોય એ વ્યક્તિ ખાસ કરીને સાંભળે અને આમાંથી કઈક પ્રેરણા મેળવે અને એમનું જીવન સંદીપ ભાઈ ની જેમ પોતે એક અને હું એક વાત એક વાત પણ ઉમેરી છે કે મને અંધજન વિકાસ કેન્દ્ર જે અહિયાં સંસ્થા ચાલે છે જી 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 એના તરફ થી મને દર મહિને વીસ કિલો અનાજ મળતું હતું પેલા કારણ કે ત્યારે પોઝિશન બહુ જ ખરાબ હતી બહુ એટલે બહુ ખરાબ હતી પછી મારી જેવી પોઝિશન સુધી તરત જ મેં કીધું કે ભાઈ હવે બીજા ને આપો આ વસ્તુ મારું રેડી થઇ ગયું છે વ્યવસ્થિત થઇ ગયું છે હવે વાહ તરત જ મેં એ છોડી દીધી ને બધા જ અધિકારીઓને કીધું કે ખુબ સરસ પેલો કીટ છોડનારો હું પેલો હતો અભિનંદન તમને ખરેખર ઇન્ટરવ્યુ સાંભળ્યા પછી કદાચ કોઈક મળવાની ઈચ્છા થાય તો એ કઈ રીતે મળી શકે આપનો ફોન નંબર હા એટલે કોઈ ભાઈ બહેન ને કોઈ વેપારી લાઈનમાં કે બિઝનેસ લાઈનમાં મને કઈ પણ પૂછવું હોય તો મારો નંબર છે નાઇન સેવન ટુ ફોર સેવન સિક્સ એટ સત્તાણું બે સુડતાળીસો નંબર છે અને બહુમૂલ્ય સમય અમારા સૌ માટે ફાળવ્યો એ બદલ દિન વિશેષ શ્રાવ્ય વતી હું તમારો આભાર માનું છું અને ફરી એકવાર તમને જન્મ દિવસની ખૂબ શુભકામના પાઠવું છું અને આપ જે રીતે આ સંઘર્ષ કરી રહ્યા છો એમાં હંમેશા તમને સફળતા પ્રાપ્ત થાય અને એક સમયને માટે એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ તરીકે તમે સમાજનું આદર્શ ઉદાહરણ બનો એવી અમારા સૌની ઈચ્છા છે આપનો પણ ખૂબ ખૂબ આભાર કે મને વિશેષ શ્રાવ્યમાં તક આપી અને શ્રોતામાં પણ ખૂબ ખૂબ આભાર કે તમે મને સાંભળશો અને સાંભળીને કોઈ સારી પ્રતિક્રિયા આપશો કે કંઈક મને કંઈક નવી વસ્તુ શીખવશો એવી હું આશા રાખું છું શ્રોતા મિત્રો આજની પ્રસ્તુતિ આપને કેવી લાગી એ વિશેના આપના પ્રતિભાવો સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર નવ્વાણું સાત નવ્વાણું નવ્વાણું એક ત્રાણું ઇમેલ આઈડી નિતેશ સુખડિયા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર આપી શકો છો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દિનવિશેષ શ્રાવ્ય ડોટ ઓ પણ મુલાકાત લઈ શકો છો આ ઓડિયો ક્લિપને આપ સ્વજનો સ્નેહીઓ અને મિત્રો સુધી અચૂક પહોંચાડો એ સર્વને પણ આપણી આ જ્ઞાનની યાત્રામાં સામેલ કરો આજનો એપિસોડ સમાપ્ત કરવાની આપના મિત્ર નિતેશ સુખડિયાને રજા આપશો આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે બસ એ જ શુભકામના અસ્તુ